તમારી ઉંમર કેટલી છે દાદા? હવે 32 વર્ષ. તો એટલા વર્ષથી તમે પારંપરિક ખેતી કરતા હતા, તો કોઈ દિવસ એવો વિચાર નહીં આવ્યો હતો કે થોડો અલગ વિચાર કરીને ખેતી કરું? જો આ દિન સુધીમાં એક ગામમાં કૂવો એ બનાવ્યો, એ 105 ફૂટનો બોર કર્યો અને ત્યાં રાજકોટલી મશીન એ કર્યું ને આ બી ઢળિયા પાઇપોથી પાણી ઉંચકીને પોતાના ખેતર સુધી લઈ જઈ અને ખેતી કરતા. 2012 તક પૂરે હિન્દુસ્તાન મેં સિર્ફ 6 યા 7 હજાર સોલાર પંપ થી, લેકિન ગત 3-4 વર્ષમાં 60 થી 17 હજાર સોલાર પંપ હો ગયે. અબ તો કાફી રાજ્યોમાં સરકારે સોલર પંપ કે ઉપર કાફી સબસિડી દે રહી હૈ. તો હમ એક સોલાર પંપ કો એક દૂસરે પરિપ્રેક્ષ્યમાં દેખ રહે હૈ. હમ સોચ રહે હૈ કે પૂરે ભારત વર્ષમાં ભૂગર્ભ જલ સે સિંચાઈ કે લીએ કિસાનો કો બિજલી કે ઉપર નિર્ભર હોતે હૈ. તો બિજલી કભી રાત કો આતી હૈ, દિન મેં આતી હૈ તો ભી ટૂટ ટૂટ કર આતી હૈ. વોલ્ટેજ કિસાનો કો મિલતા નહીં હૈ. તો યે એક બડા પ્રશ્ન હૈ. તો સોલાર પંપ ઇન સબકા જવાબ દે સકતા હૈ, ક્યુંકી સોલાર પંપ બિજલી દિન મેં દેતા હૈ. સોલાર પંપ મેં કોઈ ઇન્ટરપ્શન્સ નહીં હોતે, બિજલી ટૂટતી નહીં હૈ. તો સિંચાઈ કે લીએ સોલાર પંપ એક બહુ અચ્છા વિકલ્પ સાબિત હો સકતા હૈ. અમે આ સોલર પંપ ઓક્ટોબર 15માં લગાવવામાં આવ્યો. આ પહેલાં અમે ઓઇલ એન્જિનથી ઇરિગેશન ખેતી કરતા હતા. તે વખતનો અનુભવ એવો કે ડીઝલ પછી ઓઇલ એન્જિન ચલાવવા માટેની મરામત ખર્ચ ને આવો વર્ષે 20-25 હજાર રૂપિયાનું ખર્ચ વાર્ષિક સરાસરી થતું. જ્યારે આ સોલર પંપો લગાયા પછી આ એક વર્ષની અંદર હજુ સુધી અમારે કોઈ એવો મરામત ખર્ચ કે બીજો ડીઝલ પેટ્રોલનો ખર્ચ કરવો પડતો નથી. પણ બીજી શું તકલીફ થતી હતી તમે? તકલીફ તો હવે ઓઇલ એન્જિન ચલાવવા માટે કંઈ કે એમાં શક્તિશાળી માણસની જરૂર પડે. એને દેખભાળવા માટે કાયમ એક માણસ એને રોકાઈ રહેવો જોઈએ. અને આ તો ચાલુ કર્યા પછી એ ના ઊભા હોય તો આપણે ખેતરની અંદર આપણું કામ કરી શકીએ. એ ઢૂંઢી ગામ એસા થા જહાં ઇલેક્ટ્રિક કનેક્શન થી હૈ, યહાં ડીઝલ પંપ ભી કિસાન ચલા રહે. તો ઇનકો ઇસમે ઇન્ટરેસ્ટ, ઇસમે જ્યાદા રસ પડા, ક્યુંકિ ઉનકી બિજલી ઉનકી સિંચાઈ કા ખર્ચ બહુ આતા થા. તો સોલર પંપ સે વો સમજે ઉનકો ફ્રી મેં બિજલી મિલેગી, તો યે ઉનકા મેઇન આધાર થા. ફિર ભી વો લોગ કિલોવોટ કે સિર્ફ 5 હજાર રૂપિયે દેને તૈયાર હુએ. હાલાંકી ઉસકી કોસ્ટ 75,000 રૂપીઝ, 75,000 હોતી હૈ. તો હમારી રિસર્ચ ગ્રાન્ટ મેં સે હમને બાકી કે 70,000 રૂપિયે થે વો હમને કોન્ટ્રીબ્યુટ કિયે, ઓર કિસાનોને સિર્ફ 5,000 રૂપિયે કિયે કોન્ટ્રીબ્યુટ કિયે. અત્યારે જો આપણે જીવન જરૂરિયાતની હવા પાણીને ખોરાક કેવામાં પાણી એ મુખ્ય વસ્તુ છે, એટલે ઘર વપરાશના કામ માટે, ખેતીના કામ માટે અને બીજું કે એનાથી આપણી જરૂરિયાત કરતો વધારે પાણી હોય તો એનું આજુબાજુના બીજા ખેડૂતોને વેચાણ કરી એ એક આવકની દ્રષ્ટિએ આ પંપો અમને સહાયરૂપ થાય. કઈ ઉનાળુ સિઝનમાં અમે લગભગ 15 ખેડૂતોને પાણીનું વેચાણ કર્યું. એમાં એક જ સિઝનના એટલે 3-4 માસની અંદર 25-30 હજારનું પાણીનું વેચાણના આવક મળી. તો ડીઝલમાં તમે કેટલા પૈસા આપો છો? ડીઝલના તો જે ડીઝલ 5 લિટર એક વીઘું થતું નથી, 300 રૂપિયા લે છે અત્યારે. સારા બધાનું કેરોસીન લઈએ તો 250 રૂપિયા તો જ લે છે. એક વીઘા કમસે કમ 600 રૂપિયાનો ખર્ચ પડે.
અને સોલાર થી 250 સોલાર 250 પતી જાય તો ફાયદો સામા છે સોલાર માં છે हम किसान को सोलर पंप दे रहे हैं लेकिन हम जानते हैं और किसान भी जानता है कि पूरे साल में वो लोग हर रोज तो सिंचाई करते नहीं हैं जो 60-70-80 दिन वो सिंचाई करते हैं उसके बाद जो सोलर एनर्जी पैदा होगी उसका क्या होगा तो हमारा डर ये है कि अगर किसान को फ्री में सोलर पंप की बिजली मिलती रही तो उसका उपयोग भूगर्भ जल को का दोहन करने में लग सकता है तो इससे हमारी ग्राउंड वाटर की क्राइसिस और सीरियस होती जा रही हो सकती है तो इसलिए हमने ढूंढी में ऐसी व्यवस्था की है कि सब सोलर पंप वाले किसान हैं उनको एक माइक्रो ग्रिड में जोड़ दिया है और उस माइक्रो ग्रिड में लोकल जो इलेक्ट्रिसिटी कंपनी है मध्य गुजरात बिज कंपनी लिमिटेड उनके साथ जोड़ दिया है तो मध्य गुजरात बिज कंपनी ये जो मंडली है माइक्रोग्रिड जो मंडली चलाती है उसको हर एक यूनिट पावर के लिए पावर बेचने के लिए 4 रुपया और 63 पैसे उनको देती है उसके ऊपर हमारी संस्था की ओर से हमारे रिसर्च ग्रांट में से हम किसानों को 1 रुपया और 25 पैसा ग्रीन एनर्जी बोनस देते हैं और दूसरा 1 रुपया और 25 पैसा उनको वाटर कंजर्वेशन बोनस देते हैं तो किसान को सोलर बिजली सोलर पावर बेचने के लिए 7 रुपया और 13 पैसा यूनिट दे मिलते हैं मैं सोलनी अंदर वीज वेचाणनी सुविधा हमने हाथ धरवामां आई अने आजनी तारीख में एनु सारू एवं वर्तर पण मळतुं थई गयुं ये આજે એક દિવસમાં એક સોલર પંપ આ સૂર્યનો પ્રકાશ ઓછો મળે છે છતાંય 35-40 થી 45 યુનિટ પર ડે વીજળી પેદા કરી શકે અને એ વીજળી અમે વીજ MGBCને વેચાણ આપીએ એટલે એક માસના જો સારું એવું વેચાણ થાય તો 4×12 12×7 84 લગભગ 8-9 હજારનું એક માસનું વેચાણ વીજ વેચાણ થઈ શકે ફાર્મર્સ મતલબ કે સેમ મીટર એસા હી મીટર ડિસેન્ટ્રલાઇઝ સિસ્ટમ જહાં ફાર્મર્સ કે ખેત મેં લગા હુઆ હૈ વહાં પે ભી એસા મીટર લગા હુઆ હૈ તો પર ડે ફાર્મર જિતના ઇવેક્યુએશન કરતા હૈ અગર 40 યુનિટ્સ વો વહાં સે ભેજતા હૈ તો વો રીડિંગ ઉસકો યહાં પે ભી દિખ જાયેગી તો ફાર્મર કો ભી એક ફેથ રહેગા કે વો ઇતના ભેજ રહા હૈ ઓર ઇતના યહાં પે મંડલી કો મિલ રહા હૈ ઓર યે ટોટલ ઇવેક્યુએશન જો હર એક ફાર્મર કા હોગા વો फाइनल यू जो हर एक फार्मर का रहेगा ना वो टोटल रहेगा मंडली का इवैक्यूएशन कि जो शाम को आपको MGBCL के मीटर में दिख जाएगा कि हर एक फार्मर ने कितना बेचा है वो अगर आप टोटल कर लेती हो तो वो सेम होगा MGBCL के मीटर से बराबर तो हर फार्मर को पता है कि उसने कितना सेव किया है हाँ हर रोज कितना सेल किया है सरप्लस पावर वो हर एक फार्मर को पता रहता है वो अपने यहाँ से भी उसको पता चल जाता है और यहाँ पे आकर देख ले तो भी उसको पता चल जाएगा इन्वेटर से ઇન્વર્ટર માં આજ સુધીમાં કેટલા ફર્યા એવું છે ત્રણ મેગાવોટ કરંટ આજ સુધીમાં પેદા થયો એમાં ટોટલ 1124 કલાકની અંદર આટલું વીજ ઉત્પાદન થયું સૂર્યનો પ્રકાશ જેમ જેમ વધતો જાય વોલ્ટેજ વધતા જાય એમાં પાણીનો પ્રવાહ વધે जब ये पंप चलने लगा जब उन्होंने देखा कि इससे कितना पानी निकलता है उनके डीजल पंप से भी ज़्यादा पानी निकलता है जब उन्होंने देखा कि कोई इंटरप्शन नहीं है सुबह में 7:30 बजे उनका पंप शुरू हो जाता है और शाम को 6-6:30 बजे तक वो लोग उसको चला सकते हैं सर्दी और गर्मी की मौसम में जब उन्होंने देखा कि इलेक्ट्रिसिटी कंपनी जो है वो सिर्फ गप नहीं लड़ा रही है वो उनको पैसे भी दे रही है उनको मंथली चेक्स मिलने लगे तब उनको लगा कि ये तो सिर्फ सिंचाई का साधन नहीं है लेकिन आमदनी का साधन भी है तब दूसरे मेंबर्स भी आने लगे अब जो दूसरे मेंबर थे वो 25,000 रुपया कंट्रीब्यूट करने को तैयार थे हर एक किलोवाट को तो अभी जो नए आज आप जाओगे तब आप देखोगे कि 3 नए सोलर पंप अभी हम डलवा रहे हैं तो वो जो किसान हैं उन्होंने हर एक सोलर पंप के लिए 1.25 लाख रुपया कॉन्ट्रीब्यूट किया है કોઈક બીજી પદ્ધતિઓ એટલે
ખેતીમાં પાણીનો જેટલો બચાવ થાય એવી પદ્ધતિ લાવવા માટે થોડો વિચાર તો કરી રહ્યા છે કે આજે ડ્રીપ પદ્ધતિ છે, સ્પ્રિંકલર છે, આવી કોઈ યોજનાઓ એ થાય તો એનાથી પાણીનો બચાવ પણ કરી શકીએ, થોડુંક વીજનું વેચાણ વધારે થાય, એટલે એક બાજુ થોડો ખર્ચો કરીએ અને આવક વધે એવો વિચાર કરી રહ્યા ખરા. તો સરકાર કો યહી કહેના હૈ કે ઇતની જ્યાદા સબસિડી દેને કી જરૂરત નહીં, આપ સબસિડી કમ કરો લેકિન કિસાન કી સરપ્લસ બિજલી આપ ખરીદો ઓર ઉસકે લિયે ઉસકો પોષણક્ષમ અચ્છી કિંમત દો તો કિસાન કા આપ આજ કા પ્રોબ્લેમ નહીં લેકિન પૂરી ઉસકી જીવન કા પ્રોબ્લેમ આપ સોલ્વ કર દોગે, ક્યુંકિ સોલર પેનલ કી લાઈફ 25 સાલ હોતી હૈ, એક દફા ડાલ દી તો ઉનકો આજ 20-25 સાલ તક ઉનકો ઇસે સપ્લિમેન્ટરી ઇનકમ ઉનકો હોતી રહેગી ઓર ઉનકો સિંચાઈ કા સબસે બઢિયા સાધન મિલે. दूसरा ये जो इनकम है उसका दूसरा एक गुणधर्म ये है कि जब मानसून ख़राब जाता है, बारिश नहीं होती, तब सोलर एनर्जी का प्रोडक्शन ज़्यादा होता है, बादल कम होते हैं, स्काईज क्लियर होते हैं, तो जब किसान की सब फसल बिगड़ती है तब सोलर पंप की इनकम, सोलर एनर्जी की इनकम उनको चालू होती है, जब फसल बहुत अच्छी होती है तब सोलर एनर्जी कम होती है. तो एक इनकम इंश्योरेंस का भी एक डायमेंशन है, ये जो सोलर एनर्जी को हम एक क्रॉप की तरह प्रमोट करें तो इससे किसानों की आमदनी भी स्टेबल हो सकती है. उसमें जो ड्राउट के समय में, दुष्काल के समय में किसान के ऊपर जो जो क्राइसिस होती है वो क्राइसिस को हम रिजॉल्व कर सकते हैं. हमें तो बीजा खेडूतोने प्रोत्साहित करिए छे के तमे पण आवू वसावो थोड़ू अने आजे एवा चार खेडूतो अत्यारे तो એ લોકોનો સોલર પંપો આજની તારીખમાં લાગી ગયા, હવે ચાલુ કામ કાજ છે. અમારા લીધ્યા પછી બીજા ત્રણ નવા સોલર પંપ આવ્યા, બે ભાઈએ થોડો એક્સ્ટ્રા લીધું છે, એમ કરીને ચાર એક યુનિટ બીજો નવો વધી ગયો. તો અમારા માનના એ હૈ કે કિસાન કી સરપ્લસ બિજલી અગર ગ્રીડ ખરીદ લે તો ઉસકે કઈ ફાયદો હો સકતે હૈ. એક તો કિસાન કો જલ ઓર ઉર્જા કા વેસ્ટ જો હોતા હૈ वो वेस्ट बचाने में उसको इंसेंटिव रहेगा. दूसरा, हमारी जो खेती में जो क्लाइमेट चेंज का वो ग्रीन हाउस गैसेस का जो डेड वेट है वो भी कम होगा, क्योंकि किसान डीजल और ग्रिड इलेक्ट्रिसिटी के बजाय अब अपने खेत में पैदा की गई सोलर एनर्जी यूज़ करेंगे. तीसरा, ये सोलर एनर्जी जो है वो एक नए क्रॉप की तरह उभर सकता है कि वो खेत के किसान अपने खेत पे ही बिजली पैदा करता है और बिजली उसको अपनी डोर स्टेप पे ही बेचने के लिए लोकल कंपनी उसको व्यवस्था कर देती है और किसान को इसकी स्टेबल इनकम मिलती है जो उसको राइस या व्हीट की खेती से भी ज़्यादा हो सकती है. हमारे ढूंढी के किसानों ने ऑलरेडी 5 महीने में 1.5 लाख रुपये से ज़्यादा बिजली बेच के कमा लिए है. इसके अतिरिक्त उनका सिंचाई का तो उनको जो बिजली चाहिए वो तो मिलती ही है. आज ये प्लान हमें आ नाखिए ये तो परिभूत थे कर नहीं थे. मैं ते दिवस हमने जवाब आप कि सूर्य उगवानू बंद करे तो आपनो आ प्लान ना सक्सेस थे. बाकी सूर्य उगवानो छे तो पछी आ प्लान चालू रहेवानो छे.